બટાકામાં પૂરતા ભાવ ના મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો. બનાસકાંઠા જિલ્લામાં ડીસાને બટાકા નગરી તરીકે ઓળખાય છે. અહીં ડીસા બનાસ નદી કિનારે વસેલું એક તાલુકો છે, જેમાં ઘણા જ ગામડાઓ આવેલા છે. આ વર્ષે વરસાદ પણ બહુ જ સારા પ્રમાણમાં પડવાથી ખેડૂતોના બોરમાં પાણીના તળ ઊંચા આવ્યા છે, એટલે બટાકાના પાકમાં મબલખ ઉત્પાદન થયું છે. શિયાળામાં ખેડૂતોએ લગભગ અંદાજે 800 થી 1300 રૂપિયાના ભાવે બટાકાના બીજ લાવી વાવેતર કર્યું છે, જ્યારે આ વર્ષે બટાકામાં સારો એવો ઉતારો મળી આવતા બટાકાનો પાક મબલક પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. આમ ગણીએ તો ડીસામાં બટાકા સંગ્રહ કરવા માટે ઘણા કોલ્ડ સ્ટોરેજ પણ છે, જેમાં સંપૂર્ણ 8 મહિના સુધી બટાકાનો સંગ્રહ થતો હોય છે. પણ ખેડૂતને તો પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે સ્ટોરેજમાં ભાડા વધ્યા અને ઉપરથી બટાકામાં ભાવ ઓછો મળે છે. હાલની સ્થિતિ પ્રમાણે બટાકામાં 320 રૂપિયા બેલટી ભાવ, એટલે કે 80 રૂપિયે 20 કિલો જેટલું ચાલે છે. ખેડૂત મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી વાવેતર કરે છે, પોતાના દીકરાની જેમ સાચવે છે, છતાં પૂરતા પ્રમાણમાં ભાવ ના મળતા ખેડૂતોને માથે ભારે મુશ્કેલી આવી પડી છે. બટાકામાં આટલા નીચા ભાવના કારણે ખેડૂતોને કરેલી મહેનત જેટલી વળતર પણ થતી નથી. આ સાલ શિયાળામાં અમે બટાકાનું વાવેતર કરેલું હતું અને એ બટાકાની બેગ અમને 800 થી 1000 રૂપિયે પડેલી 50 કિલોની બેગ. બિયારણ બહુ મૂંગા હતા. આ સાલ થોડું બટાકાનું વાવેતર ઠંડી સારા પ્રમાણમાં પડવાથી સારો પાક એવો પણ થયેલ છે અને આ સાલ બિલકુલ બટાકાનો ભાવ ગબડી ગયેલ છે. બટાકાનો ભાવ બિલકુલ બેગના 20 કિલોના 80 થી 100 રૂપિયા છે અને અમારો પોષણ ભાવ અમને આ બટાકાના આ વખતે મળતા નથી. ને અમે બટાકાને રાત ને દિવસ શિયાળામાં ઠંડીમાં કેવી રીતે આ પાકને અમે ઉત્પન્ન કરીએ છીએ એ અમને ખબર પડે છે. તો આગળ તો અમારા કમર તોડા બટાકાના ભાવે તોડી નાખી છે ને એનાથી પણ આ વેપારીઓનો અમને આ ચાર્જ અમારા ઉપર લેબલ ચાર્જ લગાડી દીધું છે. તો ખેડૂત કઈ જગ્યાએ જાય? ખેડૂતને હવે રોવા અને મરવા સિવાય કોઈ બીજો વારો જ નથી. એટલે સરકારશ્રીને એક જાણ થાય કે કિસાન સંઘના પણ આગેવાનોને એટલું કહેવામાં આવે છે કે તમે કંઈક કરી સરકારને જગાડી ને અમને પોષણ ભાવ મળે, એવું અમને થોડુંક યોગ્ય રીતે ભાવ મળે એવું સરકારથી ઈચ્છે તો બહુ સારું રહે, નહીં તો ખેડૂતની કફોડી હાલત જ છે. આ સાલ અત્યારે સાહેબ 80 થી 100 રૂપિયાના છે 20 કિલોનો ભાવ, 80 થી 100 રૂપિયા.